गुड मॉर्निंग विद्यार्थी मित्रों, अत्यार सुधीमां आपणे आल्डिहाइड कीटोन ए बन्नेना आयुपीएसी नामकरण जोया अने कार्बोक्सिलिक एसिड अने एना व्युत्पन्नो विषे थोड़ू समझ्या अने त्यारबाद आपणे आल्डिहाइडनी अंदर एनी बनावट स्टार्ट करी दी। हवे आपणे आजना लेक्चरनी अंदर आल्डिहाइड अने कीटोननी बनावटना केटलाक विशिष्ट समीकरणों इक्वेशन्स करीशुं जे जे डबल ईनी अंदर पूछाता होय छे जनरली। हवे ज्यारे ओल्ड कोर्स हतो त्यारे ओल्ड कोर्सनी अंदर आ बधी रिएक्शन्स नहोती आपी, जे एनसीईआरटीनी बुक तमारे जे इंट्रोड्यूस थई जाय एनी अंदर आ बधी ઇક્વેશન્સ તમને આપી છે। તો ગુજરાત બોર્ડની એક્ઝામમાં જનરલી આ ઇક્વેશન્સ બહુ ખાસ પૂછાતી નથી, પણ જે ડબલી માટે તમારે ઇમ્પોર્ટન્ટ છે તો ધ્યાન રાખજો। તો જોઈએ આપણે સૌથી પહેલા આલ્ડિહાઇડની બનાવટ। કોની બનાવટ? આલ્ડિહાઇડ। આલ્ડિહાઇડ એટલે કયું ગ્રુપ, કયો સમૂહ? CHO સમૂહ। આલ્ડિહાઇડની બનાવટ જોઈએ તો સૌથી પહેલાં આપણે જોઈએ એસાઇલ ક્લોરાઇડમાંથી આલ્ડિહાઇડની બનાવટ। લખ્યું છે કે આ જે પ્રક્રિયા છે એને રોઝેનમુન્ડ રિડક્શન કહેવાય। રોઝેનમુન્ડ રિડક્શનની અંદર શું છે કે એસાઇલ ક્લોરાઇડ એટલે તમારે RCOCl બરાબર, આને એસાઇલ ક્લોરાઇડ કહેવાય, COCl ગ્રુપ। તો એનું બેરિયમ સલ્ફેટમાં રહેલા પેલેડિયમ ઉદ્દીપક પર હાઇડ્રોજનીકરણ થઈને આલ્ડિહાઇડ બને છે। આ પ્રક્રિયાને રોઝેનમુન્ડ રિડક્શન કહેવાય। એટલે આ જો એસાઇલ ક્લોરાઇડ એટલે આ થયો બેન્ઝોઇલ ક્લોરાઇડ, એનું H2PDBSO4 એમાં પ્રક્રિયા કરીએ તો આપણને શું મળે? બેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થાય। એટલે COCLમાં એક જ કાર્બન છે તો એનું સીધું રૂપાંતર CHOમાં થાય, એને કહેવાય બેન્ઝાલ્ડિહાઇડ। ઓકે, ફાવશે? ગુડ। એના પછી આપણે જોઈએ નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનોમાંથી જે બેન્ઝાઇલ આલ્ડિહાઇડ બનાવવાની પ્રક્રિયાને સ્ટીફન પ્રક્રિયા કહેવાય। એટલે એવું કીધું છે કે હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં જે પણ નાઇટ્રાઇલ સંયોજનું છે, નાઇટ્રાઇલ સંયોજન એનું સ્ટેનલેસ ક્લોરાઇડ એટલે SnCl2 એની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અનુવર્તી ઇમાઇન સંયોજનો બને છે। ઇમાઇન સંયોજનો એટલે આ સમૂહ હોય ને CH ડબલ બોન્ડ NH, તો એને ઇમાઇન સંયોજનો કહેવાય। એટલે ઇમાઇન સંયોજનો બને છે અને એમાંથી આગળ આપણને આલ્ડિહાઇડ પ્રાપ્ત થાય છે। કાર્બનની સંખ્યા એટલી ને એટલી, એટલે સીધું RCNનું CHOમાં રૂપાંતર બતાવી શકાય। વચ્ચે ઇમાઇન ના બનાવવું હોય તો પણ ચાલે। તે પ્રક્રિયા તમને અહીંયા આગળ આપેલી છે, RCN, SnCl2, HCl એની સાથે પ્રક્રિયા કરીએ તો ઇમાઇન મળે અને એની H3O સાથે પ્રક્રિયાથી RCHO મળે। એટલે જો પ્રક્રિયા કંઈક આ રીતે લખાય, RCN પ્લસ SnCl2 પ્લસ HCl, અહીંયા આગળ આપણે H3O પ્લસ પણ બતાવી દેવાનું, એટલે સીધું તમને RCHO તમારે લખાય। એટલે RCNનું રૂપાંતર RCHO વચ્ચેની આ ઇમાઇનવાળી પ્રક્રિયક ના બતાવો નિપત તો ચાલે। એના પછી આપ્યું છે તમને હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી, એટલે કે એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી નીચેની પદ્ધતિ દ્વારા એરોમેટિક આલ્ડિહાઇડ સંયોજન એટલે કે બેન્ઝાલ્ડિહાઇડને તેના વ્યુત્પન્નો બનાવી શકાય। એમાં પહેલું આપ્યું છે મિથાઇલ બેન્ઝિનના ઓક્સિડેશન દ્વારા। કોના? મિથાઇલ બેન્ઝિનના ઓક્સિડેશન દ્વારા।
तो के प्रबल ऑक्सीडेशन करता लईए KMnO4 जे K2Cr2O7 जे એટલે પોટેશિયમ પરમેંગેનેટ પોટેશિયમ ડાયક્રોમેટ આ બધા પ્રબળ ઓક્સિડેશન કરતા તો એમાં ટોલ્યુઇન અને તેના વ્યુત્પન્નોનું બેન્ઝોઇક એસિડમાં ઓક્સિડેશન થાય છે એટલે શેમાં ઓક્સિડેશન થાય બેન્ઝોઇક એસિડ કોનું તો કે જ્યારે તમે ટોલ્યુઇન ધારો કે લો અને પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં જો પ્રક્રિયા કરો તો શું બને तो के बेन्जोइक एसिड प्राप्त थाय छे आ ऑक्सीडेशन योग्य प्रक्रियको द्वारा आल्डिहाइड तबक्को रोकवू शक्य छे ते मिथाइल समूह ने मध्यवर्ती में रूपांतर करी दे छे अने जेनु फरीथी ऑक्सीडेशन करवू मुश्किल होय छे पहली प्रक्रिया आपी छे क्रोमाइल क्लोराइड साथे એટલે ક્રોમાઇલ ક્લોરાઇડની હાજરીમાં મિથાઇલ સમૂહનું ઓક્સિડેશન થાય અને એના જળ વિભાજનથી બેન્ઝાલ્ડિહાઇડ મળે એટલે જો આ ટોલ્યુઇન છે બેન્ઝીનની ઉપર CH3 એની પ્રક્રિયા આપણને આપી છે અહીંયા ગાડી CrO2 Cl2 સાથે એટલે પ્રક્રિયામાં આપણને શું મળે તો જો ટોલ્યુઇન છે એની CrO2 Cl2 સાથે પ્રક્રિયા કરીએ તો ક્રોમિયમ સંકીર્ણ બને અને એની H3O+ સાથે પ્રક્રિયા કરીએ તો બેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થાય બેન્ઝાલ્ડિહાઇડ મળે એને ઇટાર્ડ પ્રક્રિયા કહેવાય કઈ પ્રક્રિયા ઇટાર્ડ હવે એ લખ્યું છે કે ક્રોમિક ઓક્સાઇડનો ઉપયોગ ટોલ્યુઇન અથવા તો વિસ્થાપિત ટોલ્યુઇનની એસિટિક એનહાઇડ્રેટ એટલે આ રહ્યું CH3CO2O માં ક્રોમિયમ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી એટલે આ જો આ CrO3 પણ લખ્યું છે બેન્ઝિલિડિન ડાયએસિટેટ મળે અને તેનું જલીય એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને બેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થાય છે એટલે અહીંયા આપણને આપ્યું છે ટોલ્યુઇનની એમાંથી બેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થાય છે એસિટિક એનહાઇડ્રેટ સાથે CrO3ની હાજરીમાં અને H3O+ સાથે પ્રક્રિયા કરે તો એ પછી બીજું એક આપ્યું છે આપણને કે શાખાના ક્લોરિનેશન પછી જળ વિભાજન એટલે કે ટોલ્યુઇન છે એનું ક્લોરિનેશન કરો એટલે Cl2 સાથે પ્રક્રિયા કરો તો બેન્ઝીન જોડે CHCl2 મળે બેન્ઝાઇલ ક્લોરાઇડ અને એની H2O373 કેલ્વિન સાથે પ્રક્રિયા કરો તો CHCl2CHOમાં રૂપાંતર પામે બેન્ઝાલ્ડિહાઇડ મળી જાય આમાં બી ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ મળ્યો ત્રણે ત્રણ કિસ્સામાં આપણે ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ મેળવ્યા પણ દર વખતે આપણે પ્રક્રિયા પરિસ્થિતિ અલગ અલગ લીધી આલ્ડિહાઇડની બનાવટની છેલ્લી પ્રક્રિયા ગટરમાન કોચ પ્રક્રિયા બેન્ઝીનની COHCl ને નિર્જળ AlCl3 COCl સાથે પ્રક્રિયા કરીએ તો બેન્ઝીનમાંથી શું મળે બેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થાય છે આ જે પ્રક્રિયા હતી આલ્ડિહાઇડની હતી અહીંયા આલ્ડિહાઇડની પ્રક્રિયાઓ પૂરી અહીંથી કીટોનની પ્રક્રિયા ચાલુ થશે કોની કીટોનની તો આપ્યું છે કેડમિયમ ક્લોરાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા થવાથી બનતા ડાય આલ્કાઇલ કેડમિયમની એસાઇલ ક્લોરાઇડ સંયોજનો સાથે પ્રક્રિયા થવાથી કીટોન મળે છે શું મળે છે કીટોન પ્રાપ્ત થાય છે આપી છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMGX CDCl2 સાથે પ્રક્રિયા કરીએ તો R2CD અને RMGXCl બને આ જે R2CD બન્યા કે R2CD ની RCOCl સાથે પ્રક્રિયા કરીએ
तो RDSCO એમને અહીંયા CL ની જગ્યાએ R મળે અને CDCL2 છૂટા પડી જાય. લાઈક પ્રક્રિયા તમને અહીંયા ઘડી આપેલ છે. આ કીટોનની બનાવટની પ્રક્રિયા છે. કઈ? કીટોનની. આવી બીજી બે પ્રક્રિયા જોઈ લઈએ નાઇટ્રાઇલ સંયોજનોમાંથી. CH3CH2CN એટલે નાઇટ્રાઇલ સમૂહ આવી ગયો. એની ગ્રીગનાડ પ્રક્રિયક C6H5MgBr એની સાથે પ્રક્રિયા કરી છે. તો સમજો, અહીંયા તમને CH3CH2 એમને એમ જ રહે. આ સી ની જોડે એક બાજુ આપણને NMgBr મળે અને બીજી બાજુ C6H5 મળે. અને એની H3O+ સાથે પ્રક્રિયા કરે એટલે આ જે સમૂહ છે એ આખા CO માં રૂપાંતર થઈ જાય. C2H5CO C2H5. તો એક આ રીતે પ્રક્રિયા થાય. અને બેન્ઝીન અથવા તો વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોમાંથી બેન્ઝીનનું AR/RCOCLનું નિર્જળ AlCl3 સાથે પ્રક્રિયા કરીએ તો બેન્ઝીનમાં CO સાથે અહીંયા ગાડી AR કે R જોડાઈ જાય. તો આપણે બેન્ઝીનમાંથી પ્રક્રિયાઓ કરી. આ બધી પ્રક્રિયાઓ તમારે એકવાર જોઈ લેવાની. MCQs ફોર્મમાં પૂછાય અથવા JEEમાં પૂછાય. ગુજરાત બોર્ડની એક્ઝામમાં રેર પૂછાય છે. હવે આપણે RDIHYDE અને કીટોનના ઉત્કલન બિંદુ વિશે સમજીએ, એટલે કે ભૌતિક ગુણધર્મો વિશે જાણીએ. જો અહીંયા લખ્યું છે ભૌતિક પરિસ્થિતિ માટે એવું કહેવાય મિથેનાલ, એટલે કે આ RDIHYDE મિથેનાલ વાયુ સ્વરૂપે હોય અને ઇથેનાલ બાષ્પશીલ પ્રવાહી હોય છે. અને બાકીના RDIHYDE અને કીટોન સંયોજનો પ્રવાહી અથવા ઘન સ્વરૂપે હોય છે. કયા સ્વરૂપે હોય? પ્રવાહી અથવા ઘન સ્વરૂપે. મિથેનાલ વાયુ, ઇથેનાલ બાષ્પશીલ પ્રવાહી અને બાકીના ઘન સ્વરૂપે હોય. પછી લખ્યું છે RDIHYDE અને કીટોનના ઉત્કલન બિંદુ શું હોય? તો કે જો RDIHYDE અને કીટોનમાં આણ્વીય દળ સમાન હોય ને તો તેમના ઉત્કલન બિંદુ પણ સમાન જ થાય. પણ એમના ઉત્કલન બિંદુ ઇથર કરતાં વધારે હોય. કોના? RDIHYDE અને કીટોનના. ઓકે. કારણ કે RDIHYDE અને કીટોનમાં શું હોય? તો કે ધ્રુવ આકર્ષણથી નિર્બળ આંતરાણ્વીય બળો બને છે એના કારણે. એટલે આલ્કેનમાં આવા ધ્રુવ આકર્ષણ બળ હોતા જ નથી અને ઇથરમાં અતિ નિર્બળ હોય. એટલે આપણે જો લખવું હોય તો ઉત્કલન બિંદુની જ્યારે વાત કરીએ ત્યારે આલ્કેનના સૌથી ઓછા, એના કરતાં વધારે ઇથર, પછી RDIHYDE, પછી કીટોન અને છેલ્લે આલ્કોહોલ. ઇન્જોર્ડ આલ્કોહોલનું ઉત્કલન બિંદુ સૌથી વધારે. આ તમને MCQs પૂછા તો યાદ રાખજો. સૌથી ઓછું હાઇડ્રોકાર્બન, સૌથી વધારે આલ્કોહોલ. અહીંયા આપણે એનો ક્રમ આપ્યો છે. જુઓ, આલ્કેન કરતાં ઇથરનું ઉત્કલન બિંદુ વધારે, ઇથર કરતાં RDIHYDE અને કીટોનના લગભગ સમાન, અને પછી આલ્કોહોલ. હવે RDIHYDE અને કીટોન સંયોજનના ઉત્કલન બિંદુનો સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ કરતાં નીચા હોય એ આપણે જોયું. RDIHYDEના ઉત્કલન બિંદુ આલ્કોહોલ કરતાં આપણને નીચા જોવા મળે છે. શા માટે? કારણ કે RDIHYDE અને કીટોનમાં જે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ હોવો જોઈએ હોતો નથી. આલ્કોહોલમાં તો ખબર છે OH છે જ, એટલે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ બને જ. જ્યારે RDIHYDE અને કીટોનમાં એવો બંધ બનતો નથી. વળી CO બંધ કેવો છે? ધ્રુવીય છે. અને CHCC બંધ ધ્રુવીય નથી, જેના પરિણામે હાઇડ્રોજન બંધ રચાતો નથી.
એટલે ધ્રુવીય બંધ છે એટલે હાઇડ્રોજન બંધ ના રચાય, અને તેથી આલ્કોહોલમાં આંતરાણ્વીય હાઇડ્રોજન બંધની હાજરી હોવાના કારણે એનું ઉત્કલન બિંદુ વધારે છે. એટલે યાદ રાખવાનું, જેમ હાઇડ્રોજન બંધ જોઈએ વધારે એટલું ઉત્કલન બિંદુ પણ વધારે. એ પછી આપ્યું છે દ્રાવ્યતા વિશે જોઈએ આપણે, તો કે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોના નિમ્ન સભ્યો કયા કયા, તો કે મિથેનાલ, ઇથેનાલ અને પ્રોપેનોલ. એટલે શરૂઆતના સભ્યો, આલ્ડિહાઇડમાં શરૂઆતના સભ્યો અને કીટોનમાં શરૂઆતના સભ્યો, એ બંને પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવતા હોવાના કારણે તેઓ પાણી સાથે મિશ્રિત થઈ જાય છે. કોની સાથે મિશ્રિત થઈ જાય? પાણી સાથે. જોકે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોની દ્રવ્યતા આલ્કાઇલ શૃંખલા વધવાની સાથે ઝડપથી ઘટે છે. એટલે એમની દ્રાવ્યતા શું થાય? તો કે જેમ જેમ શૃંખલા વધતી જાય, મિથેનાલથી ઇથેનાલ, ઇથેનાલથી પ્રોપેનાલ, પ્રોપેનાલથી બ્યુટેનાલ, એમ એમ દ્રાવ્યતા ઘટતી જાય છે. આ જેટલા બી બધા જ જે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો, બેન્ઝીન, ઇથર, મિથેનોલ, ક્લોરોફોર્મ વગેરે જેવા કાર્બનિક દ્રાવકોમાં સરળતાથી દ્રાવ્ય થાય છે, આ બધા શું થાય? કાર્બનિક દ્રાવકમાં સરળતાથી દ્રાવ્ય થાય. નિમ્ન આલ્ડિહાઇડ સંયોજનો અતિ તીવ્ર વાસ ધરાવતા હોય. કેવી વાસ ધરાવે? અતિ તીવ્ર. જેમ અણુનું કદ વધતું જાય છે તેમ તેની વાસની તીવ્રતા ઘટતી જાય છે, અને એના માટે એના અને અણુ વધુ સુગંધિત બનતો જાય છે. અણુ શું થાય? સુગંધિત બનતો જાય છે. એટલે વાસ ઘટતી જાય, સુગંધ વધતી જાય. વાસ્તવમાં કુદરતમાંથી જે પણ કોઈ આલ્ડિહાઇડ અને કીટોન બને છે, મળે છે, એ બધા સુગંધ અને સ્વાદવર્ધક પદાર્થોમાં સંમિશ્રણ કરવામાં આવે છે. હવે તમને ઓવરઓલ અહીંયા આલ્ડિહાઇડ અને કીટોનની પ્રક્રિયાઓ આપી છે. તો પહેલાં કેન્દ્રાનુરાગી યોક્સિલ અને વિલોપન પ્રક્રિયાઓ જોઈએ. HCN સાથેની પ્રક્રિયા સૌથી પહેલાં જોઈશું, પછી NaHCO3 સાથેની. ગ્રિગનાર્ડ તમે ચેપ્ટર નંબર 11 કરીને આવ્યા આલ્કોહોલમાંથી એની બનાવટ આલ્ડિહાઇડની. એમી એસિટાલ અને એસિટાલ તથા કીટોનમાંથી કીટોનના સંયોજનોની બનાવટ, એમોનિયા અને તેના વ્યુત્પન્નો. તો આમાં આ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછી શકાય. રિડક્શન પ્રક્રિયાઓ IMP, ક્લેમેન્સન રિડક્શન આવશે એની અંદર, વુલ્ફ-પિસનર રિડક્શન આવશે. તો લખ્યું છે ક્લેમેન્સન રિડક્શન વડે હાઇડ્રોકાર્બન બનાવતી પ્રક્રિયા, તો એ બી IMP. તો રિડક્શન ખાસ ઇમ્પોર્ટન્ટ, એ કરી જ નાખવાનું. તદઉપરાંત તમને ઓક્સિડેશન પ્રક્રિયામાં HNO3 KMnO4 અથવા K2CR2O3 સાથે પ્રક્રિયા, ટોલેન્સ કસોટી IMP, ફેલિંગ કસોટી IMP અને એલોફોર્મ પ્રક્રિયાઓ એ જોવાનું છે. ત્યાર ઉપરાંત આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ સંગઠન મોસ્ટ IMP, છેલ્લે કેનીઝારો IMP અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈ લેવાની. તો આટલી પ્રક્રિયાઓ ટોટલ છે, એ પ્રક્રિયાઓ વિશે સમજવાનું છે આપણે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓની ક્રિયાવિધિ. કેન્દ્રાનુરાગી એટલે NU-. હવે NU- હંમેશા કઈ બાજુ હુમલો કરે? તો લખ્યું છે ધ્રુવીય કાર્બોનિલ કાર્બનની ઉપર એવી દિશામાં હુમલો કરે કે તે SP2 સંકૃત કક્ષકના સમતલને લંબ બને છે અથવા લંબ હોય છે. SP2 જે સંકૃત કક્ષક છે ને એને લંબ હોય, એમાં તબક્કો 1.
केन्द्रानुरागी प्रक्रियक जोड़ाता कार्बोनिल कार्बन संकरण एसपी टू में जमा थाय एसपी थ्री में थाय समचतुष्फलकीय ऑक्साइड बने बराबर क्यों बने समचतुष्फलकीय ऑक्साइड जो अहीं आप्युं छे द्विबंधी जोड़ायेल छे अहीं कार्बोनिल कार्बन समतल्य रचना छे एनयू माइनस हमें एनी उपर हुमलो करें धीमी प्रक्रिया जे तबक्को एम अहींथी एनयू हुमलो करे ए अने बी तो बतायेल छे आ बाजू ओ माइनस आई जाए कारण के एनयू पण माइनस छे ओ पण माइनस छे अपाकर्षण थाय एकबीजाथी दूर गोठवाय एनयू एज इट इज ए बी एज इट इज अहीं एच प्लस साथ झड़पती प्रक्रिया थाय एटले ओ एच बनी जाए એટલે ઇન્શોર્ટ આપણને ઓએચ પ્રાપ્ત થઈ ગયો પ્રથમ તબક્કો ધીમો છે બીજો તબક્કો ઝડપી છે એટલે આ મધ્યવર્તી સંયોજન પ્રક્રિયાના માધ્યમમાંથી ઝડપી પ્રોટોન મેળવી તટસ્થ નિપજ રચે છે જો અહીંયા સમચતુષ્ફલકીય મધ્યવર્તી સંયોજન બની જાય છે લખ્યું છે આ પ્રક્રિયા દરમિયાન કાર્બોનિલ કાર્બન ઓક્સિજનમાં દ્વિબંધવાળા કાર્બનની ઉપર કેન્દ્રાનુરાગી અને ઓક્સિજન ઉપર એચ પ્લસનું ઉમેરણ થતું હોવાથી ક્રિયાવિધિ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા છે એટલે દ્વિબંધ તૂટ્યો અને એક બંધમાં રૂપાંતર થયો એટલે આપણે એને યોગશીલ પ્રક્રિયા કીધી અહીંયા દ્વિબંધ છે ને જ્યારે અહીંયા એક બી નથી એટલે એને આપણે કહી કીધી યોગશીલ પ્રક્રિયા હવે એલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વિશે સમજીએ કીધું છે કે આર સમૂહોની અવકાશીય અને ઇલેક્ટ્રોનીય અસરના કારણે એલ્ડિહાઇડ સંયોજનો સામાન્ય રીતે કીટોન સંયોજનોમાં સાપેક્ષમાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા માટે વધારે પ્રતિક્રિયાત્મકતા હોય છે એટલે આલ્ડિહાઇડ વધારે પ્રતિક્રિયાત્મકતા દર્શાવે કોના કરતાં કીટોન કરતાં તો જો આ આલ્ડિહાઇડની પ્રતિક્રિયાત્મકતા છે મિથેનાલ એ પછી ઇથેનાલ પ્રોપેનાલ બ્યુટેનાલ એ રીતે પ્રતિક્રિયાત્મકતા આપી છે અને સૌથી ઓછી કીટોનમાં આપી છે એટલે કે કીટોનની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી હોય છે રાઈટ હવે આપણે જોઈએ અવકાશીય અસર તો અવકાશીય અસર માટે એવું કહેવાય કે જે આલ્ડિહાઇડ સંયોજનો છે ને એમાં માત્ર જો એક જ વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ કરતાં કીટોન સંયોજનોમાં રહેલા સાપેક્ષ રીતે બે મોટા વિસ્થાપક સમૂહો આલ્કાઇલ સમૂહો વધારે અવરોધ ઉત્પન્ન કરે છે એટલે આ અસરથી આપણને આલ્ડિહાઇડના સાપેક્ષ કેન્દ્રાનુરાગી પ્રક્રિયામાં કીટોન સંયોજનો ઓછા પ્રતિક્રિયાત્મક છે એવું જોવા મળે છે જેમ વિસ્થાપક સમૂહનું કદ વધારે તેમ પ્રતિક્રિયાત્મકતા ઓછી એટલે જેમ કદ વધતું જાય એમ પ્રતિક્રિયાત્મકતા પણ ઘટતી જાય કદ વધે તો પ્રતિક્રિયાત્મકતા ઓછી થાય જેમ કે અહીંયા એક જ આર સમૂહ છે એટલે અવકાશી અવરોધ ઓછો છે જ્યારે અહીંયા કીટોનમાં બે સમૂહ છે એટલે અવકાશી અવરોધ વધારે છે બીજું આલ્ડિહાઇડ કરતાં કીટોનમાં છે ને આ પ્રક્રિયા મુશ્કેલ છે તો કે આલ્કાઇલ સમૂહ પ્રેરક અસરથી ઇલેક્ટ્રોનને કાર્બોનિલ કાર્બન તરફ ધકેલીને કાર્બોનિલ કાર્બન ઉપર ઋણ ભાર વધારે છે કાર્બોનિલ કાર્બન ઉપર કયો ભાર વધારે છે ઋણભાર અને ઇલેક્ટ્રોન અનુરાગીતા ઘટાડે છે એટલે અહીંયા આલ્ડિહાઇડ આપ્યું છે પછી કીટોન છે અને પછી મિથેનાલ ત્રણેયમાં આપ્યું છે તમને એટલે આલ્ડિહાઇડમાં અહીંયા એક જ છે આર સમૂહ જ્યારે અહીંયા બે છે
એ બે આલ્કાઇલ સમૂહ કાર્બોનિલ સમૂહની ઇલેક્ટ્રોન અનુરાગીતામાં ઘટાડો કરે છે. ઓકે, હવે ત્યારબાદ HCN સાથે પ્રક્રિયા જોઈએ આપણે. સિમ્પલ છે કે જો HCNની OH માઇનસ સાથે પ્રક્રિયા કરીએ એટલે CN માઇનસ અને H2O મળે, અને એ જ રીતે કીટોનની CN માઇનસ સાથે પ્રક્રિયા કરે તો સમચતુષ્ફલકીય સંકીર્ણ અને એમાંથી સાયનોહાઇડ્રિન મળે. કીટોન તો નહીં પણ CO કાર્બોનિલ સમૂહની. એટલે HCN સાથેની પ્રક્રિયા માટે એટલું યાદ રાખવાનું કે કાર્બોનિલ કાર્બન SP2 છે, સાયનોહાઇડ્રિનમાં એ SP3 થઈ જાય છે, આમાં SP3 સાયનોહાઇડ્રિન કાર્બોનિલ SP3 બનેલો છે, તે કાર્બનની સાથે OH અને CN સમૂહ ધરાવતા હોય છે. આ પ્રક્રિયા કેન્દ્રાનુરાગી યોગશીલ ક્રિયાવિધિની છે. આપ્યું છે કાર્બોનિલ સમૂહમાં સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથેનું ઉમેરણ, એટલે સિમ્પલ પ્રક્રિયા છે. એની અંદર આપણને NaHSO3 સાથેની પ્રક્રિયા બતાવે છે. તો જુઓ, કાર્બોનિલ સંયોજન છે એની NaHSO3 સાથે પ્રક્રિયા કરીએ તો SO3 NA છૂટા પડી જાય, આ SO3 અને NA, અને આ જે H છે O સાથે જોડાઈને અહીંયા OH બનાવે. અને જો H+ સાથે પ્રક્રિયા કરીએ તો આ SO3 NA બી છૂટા પડે, ખાલી અહીંયા CO બની જાય. H અને SO3 છૂટા પડે અને CO સાથે અહીંયા ઘડી શુદ્ધ કાર્બોનિલ સંયોજન મળે. બધા જ આલ્ડિહાઇડ સંયોજનોનો હાઇડ્રોજન સલ્ફાઇડ યોક્સિલ સંયોજનો બનાવે છે. CH3 CO ધરાવતા કીટોન જ પ્રક્રિયા આપે છે. ઉદાહરણ તરીકે જો જઈએ તો જો આપેલું જ છે આપણે, એસિટાલ્ડિહાઇડ એટલે ઇથેનાલની NaHCO3 સાથે પ્રક્રિયા, ઇથેનાલ CH3CHO, એની સોડિયમ બાયસલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો H, આ H અને CH3 એમના એમ, જ્યારે બીજી બાજુ અહીંયા OH થઈ જાય અને એક બાજુ NaSO3 થઈ જાય. એ જ રીતે HCN સાથે પ્રક્રિયા કરીએ તો આ જે છે એ બે રીતે આ બને, આ HO સાથે જાય એટલે OH બને અને બીજી બાજુ CN જોડાઈ જાય. સરળ પ્રક્રિયા. એ જ રીતે એસિટોનની પ્રક્રિયા આપી છે NaHCO3 સાથે, એમાં બી SO3 NH લગાડવાનું છે અને HO સાથે અહીંયા OHના સ્વરૂપમાં જોવા મળે. જ્યારે એસિટોન સાથેની પ્રક્રિયાથી આ તો એમને એમ, વચ્ચે ઓ પણ એમને એમ, એક બાજુ આપણે CN લખીશું અને એક બાજુ આપણે OH લખીશું. એટલે એસિટોનમાંથી એસિટોન સાયનોહાઇડ્રિન નિપજ પ્રાપ્ત થઈ, એટલે છેલ્લામાં ડાબી બાજુ CH3 CH3 એઝ ઇટ ઇઝ, એકમાં OH જોઈન્ટ થાય અને એકમાં CN, કારણ કે આ H O સાથે જાય એટલે OH બને અને અહીંયાથી બ્રેક થાય એટલે CN બને, એટલે એકમાં OH ને એકમાં CN એસિટોન સાયનોહાઇડ્રિન પ્રાપ્ત થાય. આ બધી ઓવરઓલ પ્રક્રિયાઓ આપણે જોઈ. નેક્સ્ટ લેક્ચરની અંદર ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાઓ બીજી જોઈશું આપણે. રાસાયણિક પ્રક્રિયાઓ 2-2, 3-3 વાર લખશો તો જ યાદ રહેશે, તો 2-3 વાર લખતા રહેજો. બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી પ્રોપર રિવિઝન કરજો, રાસાયણિક પ્રક્રિયાઓ લખી લખીને તૈયાર કરજો. એકવારમાં સીધી રાસાયણિક પ્રક્રિયા નહીં જ આવડે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર કહી શકાય કે મહેનત કરવાવાળું આ એક છેલ્લું ચેપ્ટર છે કે જેની રાસાયણિક પ્રક્રિયાઓ ઇમ્પોર્ટન્ટ બી છે અને થોડી આગલા બેઝ કરતાં અઘરું પડશે.
એટલે યોગ્ય રીતે રિવિઝન કરજો. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. થેન્ક યુ.